ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાત વિષયાંગ સંજ્ઞા સંજ્ઞાનું બીજું નામ છે નામ, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંજ્ઞા શીખવાના છીએ, બરાબર? તો સંજ્ઞાની વ્યાખ્યા જોઈએ. વ્યક્તિ, પ્રાણી, પક્ષી કે પદાર્થને સૂચવતા પદને સંજ્ઞા કહેવામાં આવે છે. સંજ્ઞા એટલે નામ. કોઈ વ્યક્તિનું નામ, પ્રાણીનું નામ, પક્ષીનું નામ, પદાર્થનું નામ, આ નામ સૂચવવાનું કામ જે કરે છે તો એને કહેવામાં આવે છે સંજ્ઞા, બરાબર? ચાલો હવે આપણે સંજ્ઞાના પ્રકાર જોઈએ. એમાં પહેલો પ્રકાર છે જાતિવાચક સંજ્ઞા. બીજો પ્રકાર છે વ્યક્તિવાચક સંજ્ઞા. ત્રીજો પ્રકાર છે દ્રવ્યવાચક સંજ્ઞા. ચોથો પ્રકાર છે સમૂહવાચક સંજ્ઞા. પાંચમો પ્રકાર છે ભાવવાચક સંજ્ઞા. છઠ્ઠો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. જાતિવાચક સંજ્ઞા, તો જાતિવાચક સંજ્ઞાની અંદર બરાબર એવા નામો આવતા હોય કે જે આખી જાતિને લાગે પડે, બરાબર? દાખલા તરીકે ઉદાહરણ દ્વારા એને આપણે સમજીએ. પર્વત, ત્યાર પછી નદી, ત્યાર પછી ગામ, બરાબર? અહીંયા ત્રણ શબ્દ આપણે સમજીએ અને આ જાતિવાચક સંજ્ઞા દ્વારા જ આપણે વ્યક્તિવાચક સંજ્ઞા પણ જોઈશું, બરાબર? ચાલો હવે પર્વત, પર્વત એ જાતિવાચક સંજ્ઞા શા માટે કહેવામાં આવે છે? કારણ કે વિશ્વના કોઈ પણ પર્વત હોય એને પર્વતની આખી જાતિ લાગે છે. વિશ્વનો કોઈ પણ પર્વત હોય, કોઈ પણ નદી હોય, કોઈ પણ ગામ હોય, બરાબર? એટલા માટે આપણે આને જાતિવાચક સંજ્ઞા કહીશું. ગામ એટલે ગમે, બધા જ ગામનો સમાવેશ આમાં થઈ છે. નદી તો બધી જ નદીનો સમાવેશ આમાં થઈ છે. પર્વત, બધા જ પર્વતો આની અંદર આવે છે, બરાબર? એ એક જાતિ છે, બરાબર? ચાલો હવે સાથે આપણે વ્યક્તિવાચક સંજ્ઞા જોઈએ કે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય. તો જે સંજ્ઞાઓ એ નામથી ઓળખાતી એક જ વ્યક્તિને લાગે, એટલે જાતિવાચક સંજ્ઞામાં આખી જાતિને લાગે છે, વ્યક્તિવાચક સંજ્ઞામાં ફક્ત એક જ વ્યક્તિને લાગે છે. દાખલા તરીકે આ પર્વત શબ્દ જે છે એ વિશ્વના બધા જ પર્વતનો સમાવેશ આ પર્વત શબ્દમાં થઈ જાય છે, એટલે કે આ સંજ્ઞામાં થઈ જાય છે. પછી આપણે એવું કહીએ કે હિમાલય, હિમાલય એટલે શું મળ્યું? એ પર્વતે નામ મળ્યું, બરાબર? એટલે એક જ પર્વત, બરાબર? એટલે આપણે વ્યક્તિવાચક સંજ્ઞા કહીશું. નદી, તો આપણે લખી કે નર્મદા, નર્મદા શું? તો નદી, એક નદીનું નામ. ત્યાર પછી ગામ, તો પૂણા, બરાબર? જોજો, ગામ એટલે બધા ગામ, હવે પૂણા એટલે એક એક વ્યક્તિનું, નદી એટલે બધી નદી, અને નર્મદા એટલે એક નદીનું નામ. ત્યાર પછી પર્વત એટલે બધા પર્વતો, અને હિમાલય એટલે એક પર્વત, બરાબર? જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જે આખી જાતિને લાગે અને એમાંથી દરેક વસ્તુ કે વ્યક્તિને જે સંજ્ઞા મળી હોય એને કહેવાય જાતિવાચક સંજ્ઞા. અને વ્યક્તિવાચક સંજ્ઞા એટલે શું? તો વ્યક્તિવાચક સંજ્ઞા એટલે બરાબર એક જ વ્યક્તિને લાગે પડતું, બરાબર? તો એને કહેવામાં આવે છે જાતિવાચક સંજ્ઞા. એક્ઝેક્ટ આપણને આ જે ઉદાહરણો છે એમાંથી આપણને ખબર પડી જાય કે પર્વત એટલે બધા પર્વતો અને હિમાલય એટલે એક, બરાબર? તો એને કહેવામાં આવશે
વ્યક્તિવાચક સંજ્ઞા. ચાલો ત્યાર પછી જોઈએ દ્રવ્યવાચક સંજ્ઞા. હવે દ્રવ્યવાચક સંજ્ઞા કોને કહેવાય તો તેની વ્યાખ્યા જોઈએ. જે સંજ્ઞાઓ દ્રવ્ય માટે વપરાય છે અથવા ગણી ન શકાય તેવા પદાર્થને દર્શાવતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. બરાબર, જે સંજ્ઞા દ્રવ્ય માટે વપરાય હોય બરાબર એને આપણે ગણી ન શકીએ પણ એનો માપ લઈ શકીએ, આવી જે સંજ્ઞા છે એને કહેવાય દ્રવ્યવાચક સંજ્ઞા. બરાબર, દાખલા તરીકે પાણી, પાણી એ શું છે? દ્રવ્યવાચક સંજ્ઞા છે. ત્યાર પછી ચણા, ચણા એ પણ શું છે? દ્રવ્યવાચક સંજ્ઞા છે. ત્યાર પછી લોખંડ, લોખંડ એ પણ શું છે? તો દ્રવ્યવાચક સંજ્ઞા છે. બરાબર, જોજો હવે દ્રવ્યવાચક સંજ્ઞામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય. બરાબર, તો લોખંડ હોય, સોનું હોય, ચાંદી હોય, અથવા પ્રવાહી જે બધી વસ્તુ છે, ગરમી અંદર મરી મસાલા ભર્યા હોય તે, ત્યાર પછી કઠોળ હોય, અનાજ હોય, આ બધી વસ્તુનો સમાવેશ શેમાં થાય? તો દ્રવ્યવાચક સંજ્ઞામાં. બરાબર, એ દ્રવ્યવાચક સંજ્ઞા એટલે શું? જે સંજ્ઞા દ્રવ્ય માટે વપરાય હોય, આ બધા દ્રવ્યો છે. બરાબર, ચાલો ત્યાર પછી સમૂહવાચક સંજ્ઞા. હવે સમૂહવાચક સંજ્ઞા કોને કહેવાય? સંજ્ઞા એટલે નામ જે એક સમૂહને લાગે. બરાબર, આવી જે સમૂહને દર્શાવવા માટે જે સંજ્ઞા વપરાય તેને કહેવાય સમૂહવાચક સંજ્ઞા. બરાબર, દાખલા તરીકે આપણે કહીએ કે ધન, ધન શબ્દ હોય. બરાબર, તો ધન એટલે શું? તો ગાયોનો સમૂહ. બરાબર, ત્યાર પછી આપેલું હોય કે ઢગલો, ઢગલો એટલે શું? તો કપડા નો સમૂહ. ત્યાર પછી આપેલું હોય કે ઝૂલો, ચાવી નો સમૂહ. કોઈ એક સમૂહ માટે વપરાતી જે સંજ્ઞા છે તો એ સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે છે કે ધણ, તો ગાયોનો સમૂહ. એક ગાયને આપણે ધણ કહી શકીએ નહીં, ગાય, તો પછી જાતિવાચક સંજ્ઞામાં. બરાબર, ઢગલો કપડાનો અથવા તો બીજી કંઈક વસ્તુનો. બરાબર, ઢગલો એ શું છે? તો સમૂહવાચક સંજ્ઞા. એક કપડું નીચે ફેંકેલું હોય તો એ કપડાને આપણે ઢગલો નહીં કહી શકીએ. બરાબર, ચાલો ત્યાર પછી ઝૂળો, તો ચાવીનો સમૂહ. એક ચાવી એટલી હોય એ ચાવીનો સમૂહ ન કહેવાય. બરાબર, ઘણી બધી ચાવીઓ હોય, ચાવીનો સમૂહ હોય એને ઝૂળો કહેવાય. બરાબર, એટલે સમૂહ દર્શાવવા માટે જે સંજ્ઞાનો ઉપયોગ થાય એને કહેવાશે સમૂહવાચક સંજ્ઞા. ચાલો ત્યાર પછી જોઈએ છે ભાવવાચક સંજ્ઞા. જે સંજ્ઞાઓ વિવિધ ભાવ સૂચવતી હોય તેમને ભાવવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. હવે આ જે ભાવવાચક સંજ્ઞાઓ છે એનો આપણે સ્પર્શ કરી શકતા નથી, એને માત્ર આપણે અનુભવી શકીએ છીએ. બરાબર, જોજો એ આપણને દેખાય નહીં, એ ખાલી આપણને મહેસૂસ થાય, તો એને કહેવામાં આવે છે ભાવવાચક સંજ્ઞા. દાખલા તરીકે જોઈએ ખટાશ, ત્યાર પછી જોઈએ ઠંડી, ત્યાર પછી જોઈએ ક્રોધ. બરાબર, ચાલો હવે ખટાશ જે છે એ ભાવવાચક સંજ્ઞા. બરાબર, હવે દાખલા તરીકે આપણે બજારમાં દ્રાક્ષ લેવા માટે જઈએ તો આપણને દ્રાક્ષ જોઈને એનો સ્વાદ કેવો છે એ ખબર નહીં પડે. આપણે દ્રાક્ષ ખાઈએ ને પછી આપણને મહેસૂસ થાય કે એનો સ્વાદ કેવો છે, ખાટો છે કે મીઠો. બરાબર, તો ખટાશ જે ખાય, આપણે જે પણ ખાઈએ છીએ એનો સ્વાદ જે આવે છે, બરાબર, તો જે આપણને મહેસૂસ થાય છે તો એને કહેવામાં આવે છે ભાવવાચક સંજ્ઞા. દાખલા તરીકે પંખો ચાલતો હોય અને પવન જે આવે છે, બરાબર, હવે આ પવન જે છે એ પવન પણ શું છે? તો ભાવવાચક સંજ્ઞા. એ આપણને લાગે છે, એનો આપણને મહેસૂસ થાય છે. બરાબર, એ પવનને આપણે સ્પર્શ કરી શકતા નથી. બરાબર, એવી જ રીતે ઠંડી, ઠંડીને આપણે જોઈ શકતા નથી, એ ફક્ત આપણને લાગે છે. બરાબર, એવી જ રીતે ક્રોધ, ક્રોધને આપણે જોઈ ન શકીએ, માણસનો હાવભાવ છે, માણસનો જે હાવભાવ છે એ જોઈ શકીએ છીએ. બરાબર, પણ ક્રોધ જેને આવતો હોય, બરાબર, એ ક્રોધનો જે સાચો ભાવ છે એને જ ખબર હોય. બરાબર, તો એ જે શબ્દો છે એ શેના છે? તો ભાવવાચક સંજ્ઞા. ચાલો ત્યાર પછી છઠ્ઠો પ્રકાર છે ક્રિયાવાચક સંજ્ઞા. કોઈ પણ ક્રિયા દર્શાવવા માટે વપરાતી સંજ્ઞાને ક્રિયાવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે ચાલ, ત્યાર પછી દોડ, ત્યાર પછી માન,
ત્યાર પછી રમત, ત્યાર પછી લેખન. આ જે શબ્દો લખ્યા છે એ શેના છે? તો ક્રિયાવાચકની સંજ્ઞા છે. ચાલ એટલે ચાલવાની ક્રિયા, ત્યાર પછી દોડ એટલે દોડવાની ક્રિયા, માંગણી એટલે માંગવાની ક્રિયા, રમત એટલે રમવાની ક્રિયા, અને લેખન એટલે લખવાની ક્રિયા. દાખલા તરીકે ઘોડો દોડે છે, તો અંદર ક્રિયા કઈ છે? તો દોડવાની ક્રિયા. બરાબર, એટલે ક્રિયા દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે તો એને કહેવામાં આવે છે ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર, ફરી એકવાર જોઈ લઈએ. જાતિવાચક સંજ્ઞા એટલે આખી જાતિને લાગે, અને એમાંથી દરેક વસ્તુ કે વ્યક્તિને લાગે, તો એને કહેવામાં આવે છે જાતિવાચક સંજ્ઞા. પર્વત, બધા જ પર્વતનો સમાવેશ. વ્યક્તિવાચક સંજ્ઞા, બરાબર, એમાંથી કોઈ પણ એક વ્યક્તિને લાગે એને કહેવાય વ્યક્તિવાચક સંજ્ઞા. બરાબર, આ પર્વત તો હિમાલય. દાખલા તરીકે જાતિવાચક સંજ્ઞામાં છોકરો એ જાતિવાચક સંજ્ઞા છે, અને પછી છોકરામાંથી બનાવે કે વિશ્વ, તો વિશ્વ એનો છે વ્યક્તિવાચક સંજ્ઞા છે. બરાબર છે. ત્યાર પછી દ્રવ્યવાચક સંજ્ઞા, દ્રવ્ય દર્શાવવા માટે વપરાતી સંજ્ઞાને દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. બરાબર, એમાં આપણે પ્રવાહી છે, મરી મસાલો છે, કઠોળ છે, આવી જે બધી વસ્તુઓ છે એનો સમાવેશ કરે છે. ત્યાર પછી સમૂહવાચક સંજ્ઞા, આખા સમૂહને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞાને સમૂહવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. દાખલા તરીકે સૈનિક, અમુક લોકોનો સમૂહ, ટીમ, અમુક ખેલાડીની સમૂહ, ટુકડી, બરાબર, અમુક માણસોની ટુકડી, આવી રીતે. બરાબર છે. ત્યાર પછી ભાવવાચક સંજ્ઞા. બરાબર, ભાવવાચક સંજ્ઞા એટલે શું? ફક્ત આપણને એનો અનુભવ કરી શકીએ. બરાબર, એને આપણે જોઈ શકતા નથી, એને માણી શકીએ. બરાબર, એવી જે સંજ્ઞાઓ છે એને કહેવાય છે ભાવવાચક સંજ્ઞા. દાખલા તરીકે પ્રેમ હોય, ઊંઘ હોય, આવા જે શબ્દો છે એ ભાવવાચક સંજ્ઞા છે. ત્યાર પછી ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર, ક્રિયાવાચક સંજ્ઞા એટલે જે ક્રિયા દર્શાવવાની હોય અને એ દર્શાવવા માટે જે સંજ્ઞાનો ઉપયોગ કરેલો હોય એને કહેવાય ક્રિયાવાચક સંજ્ઞા. બરાબર,